કરતા અનંત ગણી મોટી ટીમ એપી સંસ્થાની એક પ્રમુખ સ્વામીના હેન્ડલિંગમાં 900 તો સાધુ મંડળમાં કામ કરે, એજ્યુકેટેડ સાધુ, 900 સાધુ, એજ્યુકેટેડ સાધુ. એટલો પરિવાર તમારા સંસારમાં કોઈનો ભેગો રહ્યો નહીં હોય ને રહે નહીં. આ 900 સાધુ ને હરિભક્તો તો અનંત ગણા. બિચારા બધા એક થઈ અને કામ કરે ત્યારે આ દુનિયાભરમાં મોટા મોટા મંદિરો દ્વારા સ્વામિનારાયણનો ડંકો વાગે છે ભાઈ, સ્વામિનારાયણનો ડંકો વાગે છે. ઈ યુનિટીથી કામ થાય, યુનિટી ઇઝ ધી સ્ટ્રેન્થ. યુનિટી છે ઈ એક પ્રકારનું બળ છે. મારે એકલાનું મારું જે કરવું હોય તો હું એકલો કરી શકું, પણ ઝાઝાનું હિત કરવું હોય એમાં બધાના હાથ જોઈએ. અમારે આ જંતિભાઈ સચિનમાં હાવ નાની સભાથી શરૂઆત કરી હતી, પણ પછી ધીરે ધીરે ભગવાન ભળતા ગયા. મારે હસુભાઈ દાદુ બધો આખો સમાજ ધીરે ધીરે ભળ્યો. તો આજે તમે જુઓ ભાઈ સચિનનો સત્સંગ કેટલો જામ્યો ને, 1500-2000ની સભા અને રવિવારની ન્યા થાય સચિનમાં, અને કેટલા લોકો એમાં ભણ્યા. પાઠેનાનો સત્સંગ એવો અટાણે વધ્યો છે આપણો, અલગ અલગ એરિયાઓમાં આ બધો સત્સંગ વિસ્તાર પામે એના માટે યુનિટી જોઈએ. એટલે આ આ બે સંસ્થાઓ મને ઘણી વાર કોઈ એમ કે ગુણ ન ગાવો એનો, પણ મને મને દિલમાં જ આવી કીધા વિના રહેવાય નહીં. હરિધામ સોખડામાં હરિપ્રસાદ સ્વામીની આત્મીયતાની જે અલખ છે એવી તમને દુનિયા એમ ક્યાંય નહીં જોવા મળે. આત્મબુદ્ધિ, હા, ભૂલકું થઈને દેવું એનું સૂત્રજી, ભૂલકું થઈને ભગવાન અને સંતની આગળ ભૂલકું થઈને રહેવું, બાળક થઈને રહેવું. બાળકને કોઈ દી અરખ નહીં, શોક નહીં, એની અલગ છે. અને એક એપી સંસ્થામાં એક 900 સાધુ, મને તો મને કોઈ એમ કે ને કળિયુગનો પરચો હું આને જ પરચો કહું, 900 સાધુ એક વ્યક્તિના હેન્ડલિંગમાં કામ કરતા હોય એ આ પરચો કહેવાય ભાઈ. આ કઈ નાનું હુંનું કામ નથી. એટલે આપણે બી એક સારી એવી ટીમ આધ્યાત્મિક સભ્યોની બધી બને તો બહુ સારું કાર્ય આપણા દ્વારા પણ સમાજ ઉપયોગી થાય. તો હવે આપણે પૂજનમાં જવું છે પછી.